નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 8ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે બીજો પાઠ આવે છે, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. આ પાઠને લગતા જે કંઈ નાના પ્રશ્ન જવાબ છે એમની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોસ મુકાય છે એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળે. બીજા પણ ચેનલમાં ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે, એના માટે ચેનલમાં ઉપર વિડીયોસની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને સ્ટાન્ડર્ડ 8 સાયન્સનું પ્લેલિસ્ટ જોવા મળશે. એમાં બીજા પણ સ્વાધ્યાય અને વિશેષ પ્રશ્નોત્તરના ઘણા બધા વિડીયોસ છે મુકાઈ ગયા છે, તો એનો જોઈ લો તો એ પણ તમે જોઈ લેજો. તો આ પાઠને લગતા જે નાના પ્રશ્ન જવાબ છે એમાં ખાલી જગ્યા ખરા ખોટા હોય, વિકલ્પો હોય, એક વાક્ય હોય, એવા બધા પ્રશ્ન જવાબ છે જોતા જઈએ છીએ. પહેલા પ્રશ્ન જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે પહેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં પહેલું છે, ઇન્ફ્લુએન્ઝા શેનાથી થતો રોગ છે? તો ઇન્ફ્લુએન્ઝા શેનાથી થાય? વાયરસથી થાય છે. તો જવાબમાં આવશે ડી ઓપ્શન, વાયરસ. બીજો છે, વાયરસથી થતો રોગ કયો છે? તો ચારમાંથી વાયરસથી થતો રોગ છે પોલિયો. તો જવાબમાં આવશે એ ઓપ્શન, પોલિયો. ત્રીજું છે, મરડો શેનાથી થતો રોગ છે? તો મરડો છે પ્રજીવથી થાય છે. તો જવાબમાં બી ઓપ્શન આવશે, પ્રજીવ. ચોથું છે, ટાઇફોઇડ શેનાથી થતો રોગ છે? તો ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય. જવાબમાં એ ઓપ્શન આવશે, બેક્ટેરિયા. પાંચમું છે, નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? તો બેક્ટેરિયાથી કોલેરા રોગ થાય છે. જવાબમાં આવશે એ ઓપ્શન, કોલેરા. છઠ્ઠું છે, કયા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિદ્રવ્ય હોય છે? તો લીલની અંદર હરિદ્રવ્ય હોય છે. તો જવાબમાં સી ઓપ્શન આવશે, લીલ. સાતમું છે, વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહેવાય છે? તો મોલ્ડ કહેવાય છે એને. તો જવાબમાં એ ઓપ્શન આવશે, મોલ્ડ. આઠમું છે, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? તો મેલેરિયા થવા માટે માદા એનોફિલિસ મચ્છર છે જવાબદાર છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે, માદા એનોફિલિસ મચ્છર. નવમું છે, નીચેના પૈકી કઈ લીલ છે? તો લીલનું ઉદાહરણ છે ક્લેમિડો મોનાસ. તો જવાબમાં ડી ઓપ્શન આવશે, ક્લેમિડો મોનાસ. દસમું છે, નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી? તો એસ્પિરિન છે એન્ટીબાયોટિક્સ નથી, એટલે જવાબમાં ડી ઓપ્શન આવશે, એસ્પિરિન. અગિયારમું છે, શરદી કયા સૂક્ષ્મજીવોથી થતો રોગ છે? તો શરદી છે વાયરસથી થતો રોગ છે. તો જવાબમાં આવશે ડી ઓપ્શન, વાયરસ. પછી બારમું છે, શીતળાની જે રસી છે એ કોણે શોધી હતી? તેના જવાબમાં આવશે સી ઓપ્શન, ડૉક્ટર એડવર્ડ જેનરે શોધી હતી. તેરમું છે, ક્ષય સેના દ્વારા ફેલાય છે? ક્ષય છે ને એ હવા દ્વારા ફેલાય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે, હવા. ચૌદમું છે, કોલેરા સેના દ્વારા ફેલાય છે? તો કોલેરા છે પાણીથી ફેલાય છે. તો જવાબમાં આવશે બી ઓપ્શન, પાણી. પંદરમું છે, દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? તો શીતળા રોગ છે, નાબૂદ થઈ ગયો છે. તો જવાબમાં સી ઓપ્શન આવશે, શીતળા. સોળમું છે, સેને રસી ટીપાવા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? તો પોલિયોની રસી આવશે. જવાબમાં ડી ઓપ્શન આવશે, પોલિયો. સત્તરમું છે, હડકવાની રસી કોણે શોધી હતી? તો હડકવાની રસી છે ડૉક્ટર લુઈ પાસોરે શોધી હતી. તો જવાબમાં સી ઓપ્શન આવશે, ડૉક્ટર લુઈ પાસોર. અઢારમું છે, નીચેના પૈકી કયો રોગ છે પાણીથી ફેલાતો નથી? તો ટ્યુબરક્યુલોસિસ છે પાણીથી ફેલાતો નથી. જવાબમાં બી ઓપ્શન આવશે, ટ્યુબરક્યુલોસિસ. ઓગણીસમું છે, ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શેની શોધ કરી હતી? તો એને શોધ કરી હતી પેનિસિલિનની. જવાબમાં એ ઓપ્શન આવશે, પેનિસિલિન. વીસમું છે, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો બીસીજીની રસી ક્ષય સામે રક્ષણ આપે છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે, ક્ષય. એકવીસમું છે, નીચેના પૈકી કયો પ્રજીવ નથી? તો પેનિસિલિયમ છે એ પ્રજીવ નથી. તો જવાબમાં ડી ઓપ્શન આવશે, પેનિસિલિયમ. બાવીસમું છે, કોને સજીવને નિર્જીવને જોડતી કડી કહેવાય છે? તો વાયરસને કહેવાય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે, વાયરસ. ત્રેવીસમું છે, કઈ નીલહરિત લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો એના જવાબમાં એ ઓપ્શન આવશે, એના બિના. ચોવીસમું છે, એડ્સનો રોગ શેનાથી ફેલાય છે? તો એડ્સનો રોગ વાયરસથી ફેલાય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે, વાયરસથી. પચીસમું છે, કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે? તો વાયુમાં રૂપાંતર કરે એમાં આવશે સ્યુડોમોનાસ. તો જવાબમાં સી ઓપ્શન આવશે, સ્યુડોમોનાસ. પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે કે અછબડા ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે? તો એ શેનાથી ફેલાય? વાયરસથી ફેલાતો રોગ છે. બીજું છે, ક્ષય એટલે કે ટ્યુબરક્યુલોસિસ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે? તો એના જવાબમાં આવશે, બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. ત્રીજું છે, મેલેરિયા મેલેરિયા ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે? તો એના જવાબમાં આવશે, પ્રજીવ. ચોથું છે, ડૉક્ટર એડવર્ડ જેનરે ખાલી જગ્યાના રોગ માટેની રસી શોધી હતી? તેના જવાબમાં આવશે, શીતળા. પાંચમું છે, દૂધને સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિ ખાલી જગ્યાના નામના વૈજ્ઞાનિકે શોધી હતી?
તેના જવાબમાં આવશે લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે. છઠ્ઠું છે, ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, તેના જવાબમાં આવશે લેક્ટોબેસિલસ. સાતમું છે, આથવાણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે, તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. આઠમું છે, બ્રેડ કેક અને પ્રેસ્ટીજ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ખાલી જગ્યાનો ઉપયોગ આધારભૂત છે, તેમાં જવાબમાં આવશે ઈસ્ટ. નવમું છે, જવ દહીં ચોખા અને કચરેલા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને ખાલી જગ્યાનું ઉત્પાદન કરવામાં આવે છે, તો શેનું ઉત્પાદન કરવામાં આવે છે? આલ્કોહોલનું. તો જવાબમાં આવશે આલ્કોહોલ. દસમું છે, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સાથે લડત આપવા માટે આપણું શરીર ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, તેના જવાબમાં આવશે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું છે ઓરી વાયરસથી થતો રોગ છે, તો એમાં આવશે સાચું. બીજું છે એસ્પરજીલસ એ પ્રજીવ છે, એમાં આવશે ખોટું. ત્રીજું છે અમીબા જેવા સૂક્ષ્મજીવ સમૂહમાં રહે છે, એમાં આવશે ખોટું. ચોથું છે પ્રાણી અવશેષ અને મળનું વિઘટન બેક્ટેરિયા દ્વારા કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે, એમાં આવશે સાચું. પાંચમું છે ઈસ્ટ બહુકોષી ફૂગ છે, તેમાં આવશે ખોટું. છઠ્ઠું છે ઈસ્ટ અને મોલ્ડ એક પ્રકારની લીલ છે, તેમાં આવશે ખોટું. સાતમું છે લેક્ટોબેસિલસ રોગકારક બેક્ટેરિયા છે, એમાં આવશે ખોટું. આઠમું છે નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે, એમાં આવશે સાચું. નવમું છે ઘઉંનો રસ્ટ બેક્ટેરિયા દ્વારા થાય છે, તો એમાં આવશે ખોટું. દસમું છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે, એમાં આવશે સાચું. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલું છે વાયરસથી થતા રોગોના પાંચ નામ આપો, તેનો જવાબ લખી શકીએ કે વાયરસથી થતા રોગોમાં શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, હડકવા, કમળો, પોલિયો, ઓરી, અછબડા વગેરે છે. બીજું છે બેક્ટેરિયાથી થતા રોગોના પાંચ નામ આપો, તો એનો જવાબ લખી શકીએ બેક્ટેરિયાથી થતા રોગોના પાંચ નામમાં કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, ન્યુમોનિયા, પ્લેગ, ડિપ્થેરિયા અને એન્થ્રેક્સ છે. ત્રીજો પ્રશ્ન છે પ્રજીવથી થતા રોગોના નામ આપો, તેના જવાબમાં થશે પ્રજીવથી થતા રોગો મરડો અને મેલેરિયા છે. ચોથો પ્રશ્ન છે ફૂગથી થતા રોગોના નામ આપો, તો ફૂગથી થતા રોગોમાં ખસ, ખરજવું અને દાદર છે. પાંચમું છે ચોમાસામાં ઉકરડા અને ખેતરોમાં ઉગી નીકળતી ફૂગને શું કહે છે, તેનો જવાબ થશે ચોમાસામાં ઉકરડા અને ખેતરોમાં ઉગી નીકળતી ફૂગને બિલાડીનો ટોપ મશરૂમ કહે છે. છઠ્ઠું છે લીલ ક્યાં 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 રંગની હોય છે, તો લીલ છે લાલ, બદામી, નીલ, હરિત લીલ અને લીલા રંગની હોય છે. સાતમો પ્રશ્ન છે ટીએમવીનું પૂરું નામ જણાવો, તેનો જવાબ થશે ટીએમવીનું પૂરું નામ ટોબેકો મોઝેક વાયરસ છે. આઠમું છે એફએમડીવીનું પૂરું નામ જણાવો, તેનો જવાબ આવશે એફએમડીવીનું પૂરું નામ છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ છે. નવમું છે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શેમાંથી થાય છે, તેનો જવાબ થશે બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. દસમું છે ચાર એન્ટીબાયોટિક્સના નામ જણાવો, તેના જવાબમાં આવશે પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને રેથ્રોમાઇસિન, એ ચાર એન્ટીબાયોટિક્સ છે. અગિયારમું છે રોગકારક સૂક્ષ્મજીવો કેવી રીતે શરીરમાં દાખલ થાય છે, તેનો જવાબ થશે રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પાણી અને ખોરાક દ્વારા તથા સીધા સંપર્કમાં આવતા શરીરમાં દાખલ થાય છે. બારમો પ્રશ્ન છે ફૂડ પોઈઝનિંગ ખોરાક વિષાક્તન કેવી રીતે થાય છે, તેનો જવાબ થશે ફૂડ પોઈઝનિંગ ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક ખાવાથી થાય છે. તેરમું છે રાસાયણિક જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ્સના બે નામ આપો, તેનો જવાબ થશે રાસાયણિક જાળવણીકારક પદાર્થો પ્રિઝર્વેટિવ્સના બે નામ સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ છે. ચૌદમો પ્રશ્ન છે ત્રણ પ્રજીવોના નામ આપો, તો ત્રણ પ્રજીવોના નામમાં આવશે અમીબા, પેરામિસિયમ અને પ્લાઝ્મોડિયમ, એ ત્રણ પ્રજીવો છે. પંદરમું છે ચેપી રોગો કોને કહે છે, તો એનો જવાબ થશે કે જે રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે. સોળમું છે ખોરાક દૂષિત થયો છે તે શેના ઉપરથી જાણી શકાય, તેનો જવાબ થશે કે ખોરાકમાંથી વાસ આવવા લાગે, સ્વાદ ખરાબ થઈ જાય તથા રંગરૂપમાં પરિવર્તન આવી જાય તે પરથી ખોરાક દૂષિત થયો છે તે જાણી શકાય છે.
17મો પ્રશ્ન છે, બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? તેનો જવાબ થશે, બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ રોબર્ટ કોસે કરી હતી. 18મું છે, પાવડી કે સ્લીપર જેવા આકારનું પ્રજીવ ગયું છે? તેનો જવાબ થશે કે પાવડી કે સ્લીપર જેવા આકારનું પ્રજીવ પેરામિશિયમ છે. 19મું છે, અનિયમિત આકારનું પ્રજીવ ક્યુ છે? તેનો જવાબ થશે, અનિયમિત આકારનું પ્રજીવ અમીબા છે. 20મું છે, દૂધને યોગ્ય તાપમાને ગરમ કરી સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિને શું કહે છે? તેનો જવાબ થશે, દૂધને યોગ્ય તાપમાને ગરમ કરી સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. 21મું છે, શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તેનો જવાબ થશે, શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. 22મું છે, કઈ લીલ સ્વાવલંબી છે? તેનો જવાબમાં આવશે, સ્પાયરોગાયરા નામની લીલ છે, સ્વાવલંબી છે. 23મું છે, ડેન્ગ્યુ વાયરસનો ફેલાવો ક્યાં મચ્છર કરે છે? તેનો જવાબમાં આવશે, ડેન્ગ્યુ વાયરસનો ફેલાવો એડિસ મચ્છર કરે છે. પ્રશ્ન 5મો છે, વ્યાખ્યા આપો. પહેલી વ્યાખ્યા છે, સૂક્ષ્મજીવો. તેનો જવાબ લખી શકીએ કે જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે. બીજો પ્રશ્ન આવશે, આઠવણ. તો ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહેવાય છે. અને ત્રીજો આવે છે, પેસ્ચ્યુરાઇઝેશન. તો દૂધને 70 અંશ સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરી તરત જ ઠંડુ કરીને તેનો છે સંગ્રહ કરવાની જે પદ્ધતિ છે એને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પાઠ બીજાને લગતા નાના પ્રશ્ન જવાબો, જે આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. અલગ અલગ આવા પ્રશ્ન જવાબ છે એ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમામ મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો. દરેક પાઠને લગતા સ્વાધ્યાયના અને વિશેષ પ્રશ્નો તો છે એ રીતે મુકતા રહેશે. તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ન જોયેલા વિડીયો ઉપર પ્લેલિસ્ટમાં છે, એમાંથી પણ જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.